બાપુ બીજાના માટે જ સલાહ સૂચનો આપતા તેવું ન હતું. પહેલાં તેનો અમલ પોતે અને પોતાના કુટુંબ માટે કરતા અને પછી જ અન્યને કંઈ કહેતા. બાપુએ પોતાના પુત્રોને ચાલુ નિશાળમાં મૂક્યા નહોતા. બાપુને કેળવણીની ચાલુ પદ્ધતિ પસંદ નહોતી. તેઓ તો માનતા હતા કે આદર્શ સ્થિતિમાં ખરી કેળવણી તો મા બાપના હાથ નીચે જ હોય, બાહ્ય મદદ ઓછામાં ઓછી હોય. બાપુએ હૃદયની કેળવણીને ચારિત્ર ખીલવવાના એક પહેલાં પગલાં રૂપે સ્વીકારી હતી. ચારિત્રનો પાયો પાકો થાય તો બીજું બાળકો અવકાશ મળે, મેળવી લે એવું બાપુ માનતા હતા. બાપુના હાથ તળે પુત્રોનું આમ જીવન ઘડતર થતું હતું ખરું, પરંતુ ઘણીવાર એમના પુત્રોને થઈ આવતું કે એમને બાપુ શિક્ષણથી વંચિત રાખે છે. એટલા માટે જ એક દિવસ બાપુના પુત્ર મણિલાલે બાપુને પત્ર લખી જણાવ્યું, હું નિશાળે તો જતો નથી, મને કોઈ પૂછે કે તમે કયા ધોરણમાં છો ત્યારે હું જવાબ આપતા શરમાઉં છું, બોલો મારે શું કહેવું. જવાબમાં બાપુએ એમને પત્ર લખી જણાવ્યું, તમે કયા ધોરણમાં છો એમ કોઈ પૂછે તેનો જવાબ નથી આપી શકતા, એમ જ ને, હવેથી આપવો, કહેવું કે હું બાપુના ધોરણમાં છું. તમને ભણવાનો વિચાર કેમ આવ્યા કરે છે? કમાવાને સારું થતો હોય તો ઠીક નથી, કેમ કે દાણો તો ઈશ્વર સૌને આપે છે, તમે મજૂરી કરીને પણ પેટ ભરી શકો છો. વળી આપણે તો ફિનિક્સમાં અથવા તો એવા કામમાં મરવું છે ત્યાં મળી કમાવાની વાત શી છે? તમારે દેશને ખાતર ભણવું હોય તો તે તો હાલ પણ કરો જ છો. જો આત્માને ઓળખવાને સારું ભણવું હોય તો તે તો સારા થતાં શીખવાનું છે. તમે સારા છો એમ સૌ કોઈ કહે છે. હવે બાકી રહ્યું તમારે વધારે કામ કરવા ભણવાનું, તેના માટે ઉતાવળની જરૂર નથી. તમારા વિશે હું ચિંતા રાખું છું એમ જો તમને ખાતરી હોય તો તમે ચિંતા છોડી દો. જ્યાં સુધી દૃઢ નીતિ જાળવો, તમારી ફરજ બજાવ્યા કરો, ત્યાં સુધી હું તમારા અક્ષર જ્ઞાન વિશે નિશ્ચિંત છું એટલું પાક્કું માનજો. અને મારા શબ્દોમાં જો તમને વિશ્વાસ બેસે તો એ પ્રમાણે કરતા રહેજો. Thank you.